नमस्कार मित्रों, धोरण 8ना ऑनलाइन लेक्चर नी अंदर आपनुं स्वागत छे। आजे आपणे धोरण 8नी अंदर चौथुं चेप्टर चौथी इकाई चालू करशुं, कर्मयोगी लाल बहादुर शास्त्री। એટલે કે અહીં લાલ બહાદુર શાસ્ત્રી વિશે ઘણી બધી માહિતી આપણને આપવામાં આવી છે, એના જીવન વિશેની વાતો કરવામાં આવી છે। એટલે કે આ શું છે તો કે એક રેખાચિત્ર છે। આનો સાહિત્ય પ્રકાર શું છે? રેખાચિત્ર। રેખાચિત્ર કોને કહેવામાં આવે કે કોઈના જીવન વિશેની આપણને વાત કહેવામાં આવે તો તેને શું કહેવાય? રેખાચિત્ર। દાખલા તરીકે ગાંધીજીનો કોઈ પાઠ આવતો હોય તો એ શું હોય તો કે ગાંધીજીનું રેખાચિત્ર થયું। રેખાચિત્ર એક આપણે સાદું સિમ્પલ ઉદાહરણ લઈ તો કે આપણે કોઈ ડ્રોઈંગ દોરતા હોય ત્યારે ઘણી બધી આપણે એમાં રેખાઓ દોરતા હોય ત્યારે એ આખે આખું ચિત્ર પૂરું થાય છે। તો એવી જ રીતે કોઈક વ્યક્તિનું આપણે ચરિત્ર આપણે નક્કી કરવું હોય તો એના વિશેની ઘણી બધી ઝીણી ઝીણી આપણે માહિતીઓ ભેગી કરવી પડે। એના દ્વારા એ આપણને ખબર પડે કે એ વ્યક્તિ કેવો છે। તો એ વ્યક્તિ વિશેની આપણે જો માહિતી ઝીણી ઝીણી માહિતી ભેગા કરતા હોય તો તેને શું કહેવામાં આવે છે? રેખાચિત્ર। એમાં આપણે જોઈએ તો કે ભારત કે 9વે રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા કા જન્મ ભોપાલ મધ્યપ્રદેશ મેં હુઆ થા। એટલે કે ભારતના 9વા એટલે કે 9મા રાષ્ટ્રપતિ કોણ છે? તો કે શંકર દયાલ શર્મા, આર્યા એ 9મા રાષ્ટ્રપતિ છે। એ લેખક પણ છે આ પાઠના। એનો જન્મ ક્યાં થયો? તો કે ભોપાલ મેં હુઆ થા, એટલે કે ભોપાલ મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં થયો હતો। આપકી આરંભિક શિક્ષા મધ્યપ્રદેશ મેં હુઈ હે। આપકી એટલે કોની? શંકર દયાલ શર્માની। એની આરંભિક શિક્ષા એટલે કે શરૂઆતની શિક્ષા એટલે કે પ્રાથમિક શિક્ષણ ક્યાંથી? તો કે મધ્યપ્રદેશમાં થયું છે। આગે કી પઢાઈ આપને ક્રમશઃ આગ્રા, અલ્હાબાદ તથા લખનૌ વિશ્વવિદ્યાલય મેં કી હે। આગળની શિક્ષા ક્યાં કરી? તો કે આગ્રા, અલ્હાબાદ જેવા અને લખનૌ જેવા વિશ્વવિદ્યાલયમાં એમણે કરી છે। એમએ LLB કી ઉપાધિ પ્રાપ્ત કી હે તથા એમએ અને LLBની ઉપાધિ પણ પ્રાપ્ત કી। LLB એટલે વકીલ, એમએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ અને LLB એની ઉપાધિ પણ તેમણે પ્રાપ્ત કરી છે। બાદ મેં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય મેં PhD કી ઉપાધિ અર્જિત કી। કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સૌથી મોટી વિશ્વવિદ્યાલય હે, તો એમાં પણ એને PhD પ્રાપ્ત કરી। PhD એટલે શું? તો કે કોઈ પણ તમને વિષય આપવામાં આવે ને એમાં તમારે સંશોધન હાથ ધરવાનું હોય। દાખલા તરીકે વિષય આપવામાં આવે કે હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવારો ક્યાં ક્યાં છે, તો એના વિશે આપણે શું કરવું પડે? સંશોધન કરવું પડે કે હિન્દુ ધર્મના તહેવારો ક્યાં ક્યાં છે, એની સંસ્કૃતિ શું છે, એનું મહત્ત્વ શું છે, તો એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવી પડે। તો એવી રીતે PhDમાં ઘણી બધી વસ્તુઓનું શિક્ષણ આપવામાં આવે છે, ઘણી બધા સંશોધનો કરવામાં આવે છે, તો એની ઉપાધિ પણ આમને મળી છે। ઓર વહીં પર હિ એક વર્ષ કા પ્રવક્તા રહે હે, અને તેમાં પણ એક વર્ષ સુધી પ્રવક્તા એટલે કે બોલનારા, અહીંયા જે સંશોધન થતું હોય તો એમાં જે બોલનારા હોય સંશોધનમાં તો એનું ઉપાધિ પણ એક વર્ષ સુધી એને મેળવી છે। તત્પશ્ચાત ભારત લોટકર આપ રાજનીતિ મેં સક્રિય હુએ, તે પછી તમે ભારત આવીને શેમાં સક્રિય થયા? તો કે રાજનીતિમાં સક્રિય થયા। પહેલાં શું શું કર્યું? તો કે આગ્રામાં, અલ્હાબાદમાં, લખનૌ વિશ્વવિદ્યાલયમાં MA અને LLB કર્યું, ત્યાર પછી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં PhD કર્યું, અને એક વર્ષ સુધી એમાં એમાં પ્રવક્તા તરીકે પણ રહ્યા। પછી શું થયું? તો કે પાછા ભારત આવીને એ શું કર્યું? તો કે રાજનીતિમાં તમે સક્રિય રહ્યા। ત્યાર પછી વિધાયક ઓર સાંસદ કે રૂપ મેં આરંભ હુઈ આપકી રાજનીતિક યાત્રા, રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ ઓર રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ પદ પર જાકર સમાપ્ત હુઈ। ક્યાંથી શરૂઆત થઈ? તો કે વિધાયક, વિધાયક એટલે શું થાય? નેતા, એમ કે ને ચાચા વિધાયક હે અમારે, એટલે કે ચાચા નેતા છે અમારા, એવી રીતે આપણે કહી વિધાયક એટલે શું થાય? નેતા। અને સંસદ એટલે કે સાંસદો, જે દિલ્હીમાં જે રાષ્ટ્રપતિ ભવનમાં રહીએ એ બધા સાંસદો, એનાથી શરૂઆત થઈ અને તમારી રાજનીતિની યાત્રા ક્યાં સુધી રહી? તો કે રાજ્યપાલ બન્યા, પછી ઉપરાષ્ટ્રપતિ, પછી રાષ્ટ્રપતિ, એવા સર્વોચ્ચ પદે તમે રહ્યા અને તમારી રાજનીતિની જે યાત્રા રહી એ પૂરી થઈ।
એટલે કે નેતાથી લઈને તમે રાષ્ટ્રપતિ સુધીની યાત્રા તમે કરી। हिंदी और अंग्रेजी दोनों भाषा में अपने अनेक पुस्तकें लिखी है। एटले के राजनीति में पण एटली ज पावर धा है, एनी साथे साथे लेखक पण छे। हिंदी और अंग्रेजी बने भाषा में एने घणा सरस मजाना पुस्तकों लिखा छे, जिनमें से कुछ इस प्रकार है कि एमांथी केटलाक आ मुजब छे। एमां पहेलुं छे देशमणि, त्यार पछी हमारे पथ प्रदर्शक, पथ एटले रस्तो, प्रदर्शक एटले देखाड़नारा, रस्तो बतावनारा, एटले के आपणा समाजनो रस्तो देखाड़नारा, आपणा देशनो रस्तो देखाड़नारा एवो। पछी प्रतिष्ठित भारतीय, प्रतिष्ठित एटले के नामना मेळवेला भारतीय। त्यार पछी हमारे चिंतन की मूल धारा, एटले के आपणा चिंतन एटले शुं थाय, विचार, अपना विचार नी मूल धारा एटले के मूल आधार, अपना मूल नो आधार क्या छे ई। पछी आपणे पाठनी अंदर जाइए तो पाठनी अंदर शू आप्युं छे, तो के बीजा फकरामां ई जोई पाठनी अंदर शू आप्युं होय ई। कर्मयोगी लाल बहादुर शास्त्री रेखाचित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत है कि अपनी कर्ममठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुँचे। कोना विषय है कर्मयोगी लाल बहादुर शास्त्री? आ पाठ में कोनु चित्र छे तो कि लाल बहादुर शास्त्री ना व्यक्तित्व नु विश्लेषण करवामां आव्युं छे। विश्लेषण एटले शुं? छूटू पाड़वू, एनी एक एक बाबतो एनी छूटी पाड़वामां आवी। एम नथी कही दीधुं के कर्मयोगी लाल बहादुर शास्त्री છે, એમ તરત નથી કહી દીધું, પણ એક એક બાબત છૂટી પાડીને પછી સાબિત કીધું કે આ વ્યક્તિ કર્મયોગી છે, લાલ બહાદુર શાસ્ત્રી કર્મયોગી છે। એવી રીતે નિષ્કર્ષ આપીને, નિષ્કર્ષ એટલે શું? તારણ, એ તારણ આપવા આપીને કહેવામાં આવ્યું છે કે આ કર્મ મઠતા એટલે કે પોતાના કર્મનું અનુસરણ, કર્મના માર્ગનું અનુસરણ કરીને લાલ બહાદુર શાસ્ત્રી અતિ સામાન્ય પરિવારના જન્મેલા હતા। અતિ સામાન્ય એટલે કે ગરીબ વર્ગમાં જન્મેલા હતા, અને ત્યાંથી ઉઠીને એટલે કે પોતાની પ્રસિદ્ધિ મેળવીને તે ક્યાં સુધી પહોંચ્યા? ભારતના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પદે પહોંચ્યા। વે કર્મ કો હી અપના ઈશ્વર માનતે થે, તે કર્મને જ પોતાના ઈશ્વર માનતા હતા, કે બીજા કોઈ ઈશ્વર નહીં પણ કર્મ જ મારો ઈશ્વર છે, કર્મથી જ હું ઉજળો છું એવું એ માનતા હતા। કર્મ કે પ્રતિ અટલ આસ્થા એવમ સંપૂર્ણ સમર્પણ ઉસકે જીવન કા મૂળ આધાર હે, એટલે કે કર્મની પ્રત્યે અટલ આસ્થા, કે કર્મ છે તો જ હું છું, જો કર્મ મારું કામ નહીં કરે તો હું કાંઈ કામ કરી શકીશ નહીં, જો કર્મ મારો સાથ ન દેતો હોત તો હું રાષ્ટ્રપતિ બની શક્યો હોત નહીં, એટલે કે પોતાના કર્મને જ મૂળ આસ્થા, કર્મ પ્રત્યે મૂળ આસ્થા રાખે છે, એનો જ પોતે આધાર રાખે છે એને, તથા સંપૂર્ણ સમર્પણને જ પોતાના જીવનનો મૂળ આધાર રાખે, કે સંપૂર્ણ જીવન મેં કોના માટે કાઢ્યું, કે દેશના માટે સમર્પણ કરી નાખ્યું છે એને જ પોતાના જીવનનો આધાર રાખે છે। ઈસ ઇકાઈમાં સમાવિષ્ટ મૂલ્ય, એટલે કે આ ઇકાઈમાં સમાવિષ્ટ એટલે કે આવેલા મૂલ્યો, સમાયેલા મૂલ્યો ક્યાં ક્યાં છે? તો કે સમર્પણ ભાવના, સમર્પણ એટલે ત્યાગની ભાવના, કોકને આપી દેવાની ભાવના। આપણને કોક એમ કહીએ કે તમે બોલપેન આપો ને આપણી પાસે ચાર બોલપેન હોય તો આપણે એક બોલપેન આપી નહીં, તો આપણે સમર્પણની ભાવના નથી। એવી જ રીતે આપણે બસમાં બેઠા હોય તો કોક વૃદ્ધ વ્યક્તિ આવ્યા હોય ને ઊભા હોય ને આપણે બેઠા હોય તો આપણે આપણામાં સમર્પણની ભાવના નથી કે આપણે એને સીટ આપી દે, તેવી આપણામાં સમર્પણની ભાવના નથી, પણ લાલ બહાદુર શાસ્ત્રીમાં સમર્પણની ભાવના કૂટી કૂટીને ભરી હતી। ત્યાર પછી કર્મ નિષ્ઠા, કર્મ એટલે કર્તવ્ય નિષ્ઠા, કર્તવ્ય એટલે પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરવું, એને શું કહેવાય? કર્તવ્ય નિષ્ઠા કહેવામાં આવે। કર્મ મઠતા એટલે કે કાર્ય કરે પણ કેવું? ચોક્કસ, અને સેવા, સેવા ભાવના, આવું બધું જોવા મળે છે। તો આ એકાઈમાં આપણે શું કોણ છે? તો કે શંકર દયાળ શર્મા, એને શું શું વસ્તુ કીધી છે? તો કે આ કાર્ય આમાં શું છે? તો કે લાલ બહાદુર શાસ્ત્રીની સમર્પણ ભાવના છે, કર્તવ્ય નિષ્ઠા છે,
कर्म मठता है, सेवा है, ई बधी वस्तु आपणे जोई। हवे पाठ आपणे काल आपणे जोईशुं। ओके, आवजो।